વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના કેટલાક ગામોના લોકો આક્રમક બન્યા છે હાલ ચૂંટણીના સમયમાં ગામમાં ચૂંટણીના પોસ્ટર લાગવા જોઈએ તે સમયે હાલ ચૂંટણી બહિષ્કારના પોસ્ટર જોવા મળી રહ્યા છે ગામવાસીઓની માંગ છે કે જાહેર માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે તે ચાલુ કરવામાં આવે તો ગામના લોકો કહી રહ્યા છે કે તેમની માંગ પૂરી નહીં થાય તો તેઓ વોટ આપવા નહીં જાય આખું ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી તેઓ ઉચ્ચારી છે અમારા ખેતરમાં જવા માટે રસ્તો નથી તે અમારા પગદંડી જવા માટે રસ્તો જોઈએ છે અમારા સ્કૂલે છોકરાઓને મેળવા આવવા જવા માટે અમારા રસ્તાની જરૂર છે બસો મીટરનો રસ્તો ખાલી માગ્યો છે બસો મીટરનો રસ્તો મળી જાય તો અમારે કોઈ તકલીફ નહીં અને બસો મીટરનો રસ્તો નહીં મળે તો આ વખતે અમે કોઈને વોટિંગ કરીએ નહીં ઘણા વર્ષોની સાહેબ માંગણી છે કોઈ રસ્તો નહીં આપતું કોઈના ખેતરમાંથી કોઈ જવાય નહી દેતું બધા ચાર ઉપાડીને લાવી પડે દૂધે ઉપાડી લઈને આવું પડે ગામમાં ગામમાં બિલકુલ જવાનું જવાનો રસ્તો નહી એટલે કોઈ વોટ વોટ કરે નહીં હાલ ફેર અમારા ગામમાંથી કોઈનો વોટ નહી આવે નેતા આવશે તો એ કાઢી મૂકશું અને કોઈ એમને વોટિંગ નહીં અમે રસ્તા બદલે સાહેબ શું છે રસ્તા મે દેતા હા અને રસ્તો બંધ કરી દીધો છે હા તે અમારે શો થઈને જવું ને અબ્બા અમાર છોકરો ને હાડ મે કો થઈને જવાનો અબ્બા નું હમ અમાર રસ્તો જોવો છે તને કોટ નહીં એલ ને રસ્તો કાઢી આલો હા અમાર છે જકતા હે તો ભાઠો મે છે તો જમીતે અમે એટલે જ એમ કઈ સારો લાઈએ હા અને દૂધ છે કઈ પાણી લઈને આ ગાડીયો શો થઈને જો હમ અમારે એટલો જ જો રસ્તો રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ છે અને ઠેર ઠેર ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દાંતા તાલુકાના ત્રણ ગામોના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે જ્યાં પ્રચારના પોસ્ટર્સ લાગવા જોઈએ ત્યાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગી રહ્યા છે દાંતા તાલુકાના અભાપુરા ગંગવા અને જગતાપુરા ગામ લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે ગામ લોકોનો આક્ષેપ છે કે આ ગામનો જાહેર માર્ગ કેટલાક લોકો દ્વારા બંધ કરી દેવાયો છે અને રસ્તો ફરી ન ખોલાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અનેક વખત રજૂઆત છતાં બસ્સો મીટરનો રસ્તો ખોલવામાં નથી આવી રહ્યો તેથી લોકો પણ આકરા મિજાજમાં છે અને તેઓએ આ માંગણી નહીં સંતોષાય તો મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે તેમજ ગામમાં ઉમેદવારોને પ્રચાર અર્થે લાભ આવવા નહીં દેવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે ગુજરાતમાં હાલ તો પછી વિધાનસભાની ચૂંટણીનો માહોલ રંગે ચંગે જામી રહ્યો છે ત્યારે દાંતા તાલુકાના કેટલાક ગામમાં જે છે ચૂંટણીના માહોલને લઈને સન્નાટો જોવા મળી રહ્યો છે આજે અમે છે કેટલા ગામોની સીમાળે પહોંચ્યા છીએ આ છે દાતા તાલુકાના જગતાપુરા ગામ અમે ત્યાં પહોંચ્યા છીએ અને ત્યાં કેટલાક લોકો છે ચૂંટણીને લઈને બહિષ્કારની ચીમકી જે ઉચ્ચારી છે આજે તેમના આ મતદારોનો મિજાજ જાણવા માગ્યું છું કે કયા પ્રશ્નને કેમ આ પરિસ્થિતિ નિર્માણ થયું છે ચોક્કસ પણ આપણે પૂછવા માગીશ શું પરિસ્થિતિ થઈ છે ત્યાં આપને વિરોધ કરવો પડે છે ગુજરાત રાજ્યમાં હાલ ચૂંટણી જાહેર થઈ છે અને ચૂંટણીનો માહોલ જામ્યો છે આ ચૂંટણીના માહોલ વચ્ચે અમે આ જગતાપુરા સીમાડામાં અમારી જમીન આવેલી છે ખેતીની જે ખેતી વિષયક જમીન આવેલી છે એ જમીનમાં રસ્તાનું રોકાણ કરવામાં આવ્યું છે રસ્તાનું દબાણ કરી દઈ અને અમને ખેતરોમાં જવા દેવામાં આવતા નથી જેથી કરીને અમે આ બહિષ્કાર શું કેશો કેવા પ્રશ્નો તમારા સામે આવી રહ્યા છે ચૂંટણી તમે શું કહેવા માંગશો ચૂંટણીને લઈને અમે એમ કહી રહ્યા છીએ કે અમારો જૂનો બાપ દાદાનો જૂનો રસ્તો છે આ રસ્તો છે નાકા પર આવેલા લોકોએ બંધ કરેલ છે આ રસ્તો અમને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ ખેતરોમાં જવા માટે ટ્રેક્ટર અથવા તો બળદગાડા અથવા કોઈપણ ખેતીના કામે જવું હોય તો સદંતર અમુક અમુક લોકોએ રસ્તો જાહેર રસ્તો બસો મીટર જેવો જે બંધ કર્યો તે રસ્તો ખુલ્લો કરવા અમારી એક માગણી છે અને અને એ એ લોકો રસ્તો ખુલ્લો કરતા નહીં જાહેર સ્ટેટ વખતના કાયદેસરનો રસ્તો છે કોઈ માલિકીમાં રસ્તો છે નહીં છતાં પણ એ લોકોએ રસ્તો બંધ કરી દે તે 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 રસ્તો તાત્કાલિક સરકાર શ્રી ખુલ્લો કરાવો નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ચોક્કસપણે પ્રચાર પ્રસાર કરી શકશે નહીં રસ્તા નહીં મળે તો વોટ નહીં મળે અને જો કદાચ વોટ નાખવા માટે જો ફોર્સ કરવામાં આવશે તો તેમનો વોટ જે મતાધિકારનો હક છે તેને લઈને નાટોમાં વોટ કરવાનો પણ આ લોકો જણાવી રહ્યા છે સરકાર તાકીદે આ રસ્તાની માંગ સંતોષે અને પોતાનો હકનો વોટ મળે તેવી પણ આ લોકો અપેક્ષા રાખી રહ્યા છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ એટીન ગુજરાતી જગતાપુરા